વાત હવે વડોદરાની વડોદરાની અંદર કે જ્યાં બીજા રાઉન્ડની અંદર પણ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અનેક વિસ્તારો જળમગ્ન થયા છે ત્યારે અકોટા વિસ્તાર વડોદરાનો કે જ્યાં ઘૂંટણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે. વડોદરાના વિવિધ વિસ્તારોમાંથી એક અકોટા વિસ્તાર જેમાં અર્બન હેલ્થ સેન્ટરની અંદર પણ પાણી ભરાઈ જતા લોકો આ પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર. વિશ્વામિત્રી નદી 34 ફૂટ ઉપર વહી રહી છે ત્યારે સમગ્ર વડોદરા શહેર છે તે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ દ્રશ્યો છે તે અકોટા વિસ્તારના દ્રશ્યો છે. ઘૂંટણસમા પાણી જે છે તે અહીં ભરાઈ ગયા છે અને આ અહીંયાથી અંદર અર્બન હેલ્થ સેન્ટર છે ને તે બંધ કરવાની ફરજ જે છે તે અત્યારે પડી છે. કારણ કે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં નજીકમાં કેડસમા પાણી છે તે ભરાઈ ગયા છે અને તેના કારણે અકોટાથી દાંડિયા બજાર જતો આ મુખ્ય માર્ગ છે તે પણ બંધ કરવાની ફરજ જે છે તે પડી છે. મહત્વનું છે કે હાજી પણ સ્થિતિ સામાન્ય થતાં લગભગ 2 દિવસ જેટલો સમય જે છે તે લાગી શકે છે અને અહીં અંદર રહેતા સ્થાનિકો જે છે તે પરવાર મુશ્કેલીનો સામનો છે તે કરી રહ્યા છે. અહીંયાના એક સ્થાનિક છે તેની સાથે વાત કરીશું. શું કહેશો, કેટલા સમયથી પાણી ભરાયેલું છે અને ક્યાં સુધીમાં સ્થિતિ સામાન્ય થાય તેવું લાગે છે? સવારે 3 વાગ્યાથી પાણી આવવાનું ચાલુ થઈ ગયેલું છે અને ધીરે ધીરે પાણીનો વહેણ વધતા અમારા ઘરમાં અત્યારે 1 થી 1.5 ફૂટ જેટલું પાણી છે. અમારો સામાન બધો જેમ તેમ કરીને ઉપર ચડાવેલ છે અને આ સ્થિતિ દર વખતે આ સર્જાય છે. થોડો બી વરસાદ પડે છે તો અમારા આ એરિયામાં પાણી ભરાઈ જાય છે અને એની અંદર કોઈ પણ અહીંના કોર્પોરેટર છે કે કોઈ અહીંના ધારાસભ્ય છે એ પણ હજુ સુધી કોઈ અહીંની મુલાકાત લેવા કે કંઈક જોવા પણ આવ્યા નથી. અને અહીંયા અમારે ત્યાં લાઇટ બી કાલે ગઈ હતી, એ લગભગ 2 વાગ્યાની લાઇટ ગઈ હતી અને રાત્રે આજે સવારના વહેલી સવારે 3 વાગ્યા આવી. આજે માર્ગ છે કયો માર્ગ છે અને આ રસ્તો બંધ થવાના કારણે ક્યાં ક્યાં વિસ્તારમાં અસર પડી શકે છે? આ છે આપણે અકોટા દાંડિયા બજાર ગાય સર્કલ સુધીનો માર્ગ છે અને નવી ચાલ છે. આ બધું પટેલ ચાલ છે, અકોટા સુધરાઈ કોલોની છે, શ્રેણીક પાર્ક છે, એ બધામાં આની અસર વર્તાઈ રહી છે. લોકોને જીવન જરૂરિયાતની વસ્તુ લેવા માટે અહીં મળી રહે છે કે જવામાં તકલીફ પડે? જવામાં બહુ તકલીફ પડે છે કેમ કે અહીંયા કેડસામાં પાણી છે, આગળ આવતા વહેણ વધારે છે એટલે વહેણના લીધે માણસ ખેંચાઈ જાય છે અને એના લીધે તકલીફ બહુ પડી રહી છે. તો વિશ્વામિત્રી નદીના પાણી જે છે બરોડા શહેરમાં ફરી વળ્યા છે અને તેના કારણે અનેક વિસ્તાર એવા છે કે જ્યાં પાણીમાં ગરકાવ છે અને મહત્વનું છે કે આ પાણી જે છે તે તમામ જગ્યાએ ભરાઈ ગયા છે જેના કારણે અત્યારે લોકોને હાલાકીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, બરોડા. આ બસ તો હું ચાલીને નદીના પાણી જે અત્યારે રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જવા પામ્યા છે. પહેલા રાઉન્ડમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ વડોદરાની અંદર જોવા મળી હતી જ્યાં ન માત્ર નદીના પાણી પરંતુ મગરો પણ મોટી સંખ્યામાં રહેણાંક વિસ્તારોમાં ધસી આવ્યા હતા. ફરી એક વખત વડોદરાવાસીઓએ આ જ પ્રકારની પરિસ્થિતિથી પસાર થવાનો વારો આવ્યો છે. અકોટા વિસ્તાર હોય, દાંડિયા બજાર હોય, તમામ વિસ્તારો અત્યારે પ્રભાવિત થયા છે. અર્બન હેલ્થ સેન્ટરમાં પણ પાણી ફરી વળતા બંધ કરવાની ફરજ. પોલીસ લાઇન વિસ્તારના આ દ્રશ્યો છે. તે પ્રમાણે બરોડામાં જે મેઘરાજાએ તાંડવ કર્યો અને ત્યારબાદ વિશ્વામિત્રી નદી જે છે તે 34 થી 35 ફૂટ ઉપર વહેતી હતી અને તેના પાણી જે છે તે બરોડા શહેરમાં ફરી વળ્યા છે. સ્થળ ત્યાં જળની સ્થિતિ જે છે તે જોવા મળી રહી છે. મહત્વનું છે કે સમગ્ર વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાયો છે અને લોકોના જનજીવન ઉપર તેની અસર છે તે જોવા મળી રહી છે. અકોટા પોલીસ લાઇન વિસ્તાર છે અને પોલીસ લાઇન હોય, પોલીસ સ્ટેશન હોય, હોસ્પિટલો હોય કે દુકાનો હોય, તમામ જગ્યાએ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે. મહત્વનું છે કે જે પ્રમાણે પૂરની સ્થિતિ જાણે કે બરોડા શહેરમાં સર્જાઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. સરકારી કચેરીઓમાં પણ અત્યારે પાણી જે છે તે ઘૂસી ગયા છે અને તેના કારણે સરકારી કામકાજ જે છે તેના ઉપર પણ માઠી અસર છે તે જોવા મળી રહી છે. હાલ બરોડા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ જે છે તે અલગ અલગ વિસ્તારમાં ફરી રહી છે, રેસ્ક્યુની કામગીરી કરી રહી છે. સાથે જ બરોડા શહેરમાં
મગર નો ત્રાસ છે અને અનેક જગ્યાએ કોઈ પણ સમયે મગર આવી જતા હોય છે, તેના કારણે હાલ ફરિયાદ તેની મળી છે અને તે ફરિયાદના આધારે હાલ કોર્પોરેશનની ટીમ છે તે રેસ્ક્યુની કામગીરી કરવા માટે પણ જઈ રહી છે. કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, બરોડા. તો વડોદરાની અંદર કે જ્યાં અત્યારે મગરો પણ પહોંચી રહ્યા છે રહેણાંક વિસ્તારોની અંદર, જ્યાં તંત્ર રેસ્ક્યુની કામગીરી માટે પણ જોડાયું છે. રસ્તા હોય, રહેણાંક વિસ્તાર હોય, મુખ્ય માર્ગો હોય કે પછી ગ્રામ્ય વિસ્તાર હોય, તમામ વિસ્તારો અત્યારે જળમગ્ન થયા છે. ક્યાંક ઘૂંટણસમા પાણી ફરી વળ્યા છે તો ક્યાંક કેડસમા પાણીમાંથી લોકો પસાર થવા મજબૂર બન્યા છે. આ પાણી ભરાતા જનજીવનને તેની માઠી અસર પહોંચી છે. જીવન જરૂરી વસ્તુઓ ખરીદવા માટે પણ લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.